ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની ચર્ચા કરીશું. એમાં આજે આપણે પરમાણ્વીય કક્ષકોના સમિશ્રણને આધારે સહસંયોજક બંધના પ્રકારની વાતો કરવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેલેન્સ બોન્ડ સિદ્ધાંત મિત્રો શીખી ગયેલા, એના આધારે પરમાણ્વીય કક્ષકોનું ધન ઋણ અને શૂન્ય સમિશ્રણની વાત કરેલી. આજે આપણે આ પરમાણુ કક્ષકોના સમિશ્રણને આધારે સહસંયોજક બંધને બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક સિગ્મા બંધ, બીજો મિત્રો પાય બંધ આવે છે, રાઈટ? પહેલાં સિગ્મા બંધની વાત કરી દઈએ. તો સિગ્મા બંધ મિત્રો કેવી રીતે રચાય છે? તો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર આવેલી બે પરમાણ્વીય કક્ષકો, આ પરમાણ્વીય કક્ષકોનું છેડાથી છેડા સમિશ્રણ એટલે કે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગથી રચાતો સહસંયોજક બંધ, જેને મિત્રો આપણે સિગ્મા પ્રકારના સહસંયોજક બંધથી ઓળખીએ છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ ઉદાહરણમાં કે આ પી કક્ષક છે, આ બીજા પરમાણુની મિત્રો પી કક્ષક, આ આંતરકેન્દ્રીય અક્ષ, બે પરમાણુના કેન્દ્રને જોડતી અક્ષ, આ અક્ષ જે છે એ અક્ષ ઉપર એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ મિત્રો આ બતાવેલું છે, છેડાથી છેડા સમિશ્રણ. અને આથી જે સહસંયોજક બંધ રચાય છે એવા સહસંયોજક બંધને સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ કહે છે. મિત્રો આ પ્રકારના સમિશ્રણને અક્ષીય સમિશ્રણથી ઓળખવામાં આવે છે. હવે કઈ કઈ કક્ષકોના સમિશ્રણથી સિગ્મા પ્રકારના બંધની રચના થાય? તો પહેલું આવે છે એસ એસ કક્ષકોનું સમિશ્રણ. મિત્રો એક પરમાણુની અર્ધ પૂર્ણ ભરાયેલી એસ કક્ષક બીજા પરમાણુની અર્ધ પૂર્ણ ભરાયેલી એસ કક્ષક સાથે સંમિશ્રિત થાય, જેના પરિણામે આપણને સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ મળે છે. મિત્રો એવી જ રીતે એસ અને પી કક્ષકોના સંમિશ્રણથી પણ સિગ્મા બંધ રચાય. એક પરમાણુની અર્ધ પૂર્ણ ભરાયેલી એસ કક્ષક એ બીજા પરમાણુની અર્ધ પૂર્ણ ભરાયેલી પી કક્ષક સાથે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રિત થાય અને જેના પરિણામે સહસંયોજક સિગ્મા બંધની રચના થાય છે. એવી જ રીતે પી પી કક્ષકોના સંમિશ્રણથી, તો જે પી કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ જે છે એની આસપાસ સંમિતિ ધરાવે છે, તો આવી પી કક્ષકો જે છે એ પી કક્ષકો કે જે અર્ધ પૂર્ણ ભરાયેલી છે, તો આવી અર્ધ પૂર્ણ ભરાયેલી પી કક્ષકો કે જે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર મિત્રો છેડાથી છેડા સંમિશ્રણને પરિણામે સિગ્મા પ્રકારના સહસંયોજક બંધની મિત્રો રચના થાય છે. હવે વાત આવે છે પાયબંધ. મિત્રો પાયબંધ ખરેખર કેવી રીતે બને? તો પાયબંધની રચનામાં આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય અને એકબીજાને સમાંતર આવેલી પરમાણુ કક્ષકોના સાઈડ વાઇઝ સાઈડ એટલે કે બાજુથી બાજુ સહમિશ્રણથી રચાતા સહસંયોજક બંધને આપણે મિત્રો પાય પ્રકારનો સહસંયોજક બંધ કહેવામાં આવે છે. મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આંતરકેન્દ્રીય અક્ષને આ લંબ પરમાણ્વીય કક્ષક છે, આવી બે આંતરકેન્દ્રીય અક્ષને લંબ અને એકબીજાને સમાંતર મિત્રો પરમાણ્વીય કક્ષકો એનું આ બાજુ બાજુએથી સહમિશ્રણ દર્શાવે છે, સાઈડ વાઇઝ સાઈડ. અને આથી જે સહસંયોજક બંધ રચાય એને પાય બંધ કહેવાય. આવા બંધને મિત્રો ખરેખર કેવી રીતે આપણે દર્શાવી શકીએ? તો એ અણુના સમતલ જે છે એ સમતલની ઉપર અને નીચે, આ ખરેખર ઉપર સહમિશ્રણ દર્શાવે છે, આ નીચે
તો આવું ઉપર અને નીચે રકાબી જેવા આકારે ઇલેક્ટ્રોનના વીજભારિત વાદળને મિત્રો દર્શાવી શકીએ છીએ. અને આથી જે બંધ રચાય છે એને મિત્રો પાય પ્રકારનું સહસંયોજક બંધ કહેવામાં આવે છે. મિત્રો વાત આવે છે હવે સિગ્મા અને પાય પ્રકારના બંધની પ્રબળતા, કે આ બંનેમાંથી ખરેખર કયો બંધ પ્રબળ અને કયો બંધ નિર્બળ. તો સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ મિત્રો પ્રબળ છે, જ્યારે પાય બંધ એ નિર્બળ બંધ છે. મિત્રો બંધની પ્રબળતાનો ખરેખર આધાર શેના ઉપર હોય? તો બંધની પ્રબળતાનો ખરેખર આધાર પરમાણ્વીય કક્ષકોના સમિશ્રણ ઉપર. મિત્રો આ સમિશ્રણની માત્રા એ બંધની પ્રબળતા નક્કી કરે છે. હવે સિગ્મા પ્રકારના બંધમાં મિત્રો સમિશ્રણ વધારે પ્રમાણમાં થાય છે. જો તમે જોઈ શકો છો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ સમિશ્રણ વધારે, જેના પરિણામે સિગ્મા બંધની પ્રબળતા એ પાય બંધની પ્રબળતા કરતાં વધારે જોવા મળે છે. કારણ કે પાય બંધની અંદર બાજુ બાજુએથી સમિશ્રણ થાય, પરિણામે સમિશ્રણ પ્રમાણમાં ઓછું હોય. અને આથી આપણે મિત્રો કહી શકીએ છીએ કે પાય બંધમાં સમિશ્રણની માત્રા ઓછી, માટે પાય બંધ એ નિર્બળ બંધ કહી શકાય. તો મિત્રો આ વાત કરી આપણે પરમાણુ કક્ષકોના સમિશ્રણના મુદ્દાની. પરમાણુ કક્ષકોના સમિશ્રણને પરિણામે આપણે અણુના ભૌમિતિક આકાર જે છે એ ભૌમિતિક આકાર સમજાવી શકતા નથી. આ માટે મારે બહુ પરમાણ્વીય અણુના જો ભૌમિતિક આકાર સમજવા હોય તો મારે સંકરણનો અભ્યાસ કરવો પડે છે. મિત્રો પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આ સંકરણનો મિત્રો ખ્યાલ દાખલ કરેલો છે. તો મિત્રો ખરેખર સંકરણ એટલે શું? તો સંકરણ એટલે એક જ પરમાણુની ઊર્જામાં તફાવત ઓછો હોય તેવી બે કે વધુ પરમાણ્વીય કક્ષકોના સમિશ્રણથી સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી નવી કક્ષકો જે છે એ કક્ષકો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ ક્રિયાને મિત્રો પરમાણ્વીય કક્ષકોનું સંકરણ કહે છે. આવી કક્ષકોને મિત્રો સંકર અથવા સંકૃત કક્ષકો તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક એસ કક્ષક અને એક પી કક્ષક, તો આવી એક એસ અને એક પી કક્ષકોના સમિશ્રણથી નવી બે એસપી સંકર કક્ષકો પ્રાપ્ત થાય છે. એવી જ રીતે એક એસ અને બે પી કે જે કક્ષકોમાં ઊર્જાનો તફાવત પ્રમાણમાં ઓછો છે, આવી ત્રણ કક્ષકોના સમિશ્રણથી નવી ત્રણ એસપી ટુ સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. એવી જ રીતે મિત્રો એક એસ અને ત્રણ પી આવી કુલ ચાર કક્ષકોના સમિશ્રણથી મિત્રો નવી ચાર એસપી થ્રી સંકર કક્ષકો મળે છે. એવી જ રીતે મિત્રો એક ડી એક એસ અને બે પી આવી કુલ ચાર કક્ષકો કે જેના સમિશ્રણથી નવી ચાર કે જેની ઊર્જા અને આકાર સમાન છે એવી નવી ચાર ડીએસપી ટુ સંકર કક્ષકો મળે છે. આવી સંકર કક્ષકો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ ક્રિયાને મિત્રો સંકરણ કહેવામાં આવે છે. અને આવી કક્ષકોને સંકર કક્ષકો તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો મિત્રો આવા સંકરણ માટેની આપણે પહેલા ખાસિયતો જોઈ લીધી કે ભાઈ સંકરણ માટે કઈ કઈ ખાસિયતો હોવી જોઈએ. તો એમાં નંબર એક કે સંકર અથવા તો સંકૃત કક્ષકોની સંખ્યા એ ભાગ લેતી અથવા સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ મિત્રો સંકર કક્ષકોની સંખ્યા હોવી જોઈએ. નંબર બે બીજી ખાસિયત કે સંકર કક્ષકો એ સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી મિત્રો હોવી જોઈએ. નંબર ત્રણ સંકર કક્ષકો જે છે એ સંકર કક્ષકો દ્વારા
રચાતો જે બંધ છે એ બંધ આવી શુદ્ધ પરમાણ્વીય કક્ષકો દ્વારા રચાતા બંધ કરતા વધુ અસરકારક બંધની રચના આ સંકર કક્ષકો મિત્રો કરી શકે છે. આ સંકર કક્ષકોની અવકાશીય ગોઠવણી એવી રીતે થાય કે જેથી તેમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય તેમ અવકાશમાં એ મિત્રો મહત્તમ અંતરે અને ન્યૂનતમ અપાકર્ષણ લાગે એવી રીતે મિત્રો ગોઠવાય છે. તો આ વાત થઈ મિત્રો સંકરણ માટેની ખાસિયત. હવે વાત આવે છે સંકરણ માટેની શરત કે કઈ શરતોનું પાલન થાય તો જ પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને નવી સંકરણ કક્ષકો ઉત્પન્ન કરી શકે છે. તો શરતની અંદર આપણે પહેલી શરત કહી શકીએ કે માત્ર ને માત્ર સંયોજકતા કક્ષકો પરમાણુની જે સંયોજકતા કોષમાં આવેલી છે એવી જ કક્ષકો એ સંકરણમાં ભાગ લઈ શકે છે. નંબર બે, જે પરમાણ્વીય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત પ્રમાણમાં ઓછો હોય, બહુ ઓછો ઉર્જાનો તફાવત હોય એવી જ પરમાણુ કક્ષકો સંકરણમાં ભાગ લઈ અને સંતૃપ્ત કક્ષકો ઉત્પન્ન કરી શકે. નંબર ત્રણ, સંકરણ માટે કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું પ્રમોશન એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જવો એ જરૂરી શરત નથી. મિત્રો સંકરણ તો જ થાય કે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રમોટ થાય, તો એ મિત્રો એની જરૂરી શરત આપણે મિત્રો કહી શકતા નથી. એવી જ રીતે છેલ્લી શરત આવે કે માત્ર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોનું જ સંમિશ્રણ થાય એ જરૂરી નથી. પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એ કક્ષકોનું પણ મિત્રો સંકરણમાં ભાગ લઈ શકે છે. તો આપણે કહી શકીએ કે આ સંકરણ માટેની મિત્રો જુદી જુદી ચાર શરતો. તો હવે આપણે જુદા જુદા સંકરણના પ્રકારની વાત કરવાની છે. આપણે અહીંયા આગળ સંકરણના ત્રણ પ્રકાર એસપી સંકરણ, એસપી ટુ સંકરણ અને એસપી થ્રી સંકરણ મિત્રો ભણવાના છે, પણ આજે આપણે બે સંકરણનો અભ્યાસ કરીએ છીએ, એક એસપી સંકરણ અને બીજું એસપી ટુ સંકરણ. ચાલો પહેલા એસપી સંકરણની મિત્રો વાત કરી દઈએ. તો ખરેખર એસપી સંકરણ માટે આપણે કહી શકીએ છીએ કે એક એસ કક્ષક અને એક પી કક્ષક, આ એક એસ અને એક પી કક્ષક એકબીજા સાથે મિત્રો સંમિશ્રિત થાય. આ બંને કક્ષકોની ઉર્જા લગભગ સમાન, બહુ નજીક, તફાવત બહુ ઓછામાં ઓછો. આવી બે કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય એટલે નવી આપણને બે સંકર કક્ષકો મળે છે. જે મળે છે એને એસપી સંકર કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. હવે એસપી સંકરણ માટે કઈ કઈ કક્ષકો મિત્રો ભાગ લઈ શકે, તો એસ ને તો કોઈ પેટા કક્ષક છે નહીં, માટે એક એસ કક્ષક અને બીમાંથી બીઝેડ કક્ષક એ મિત્રો સૌ પહેલા સંકરણમાં ભાગ લેશે અને આપણને એસપી સંકૃત કક્ષકો મિત્રો આપે છે. તો આ એસપી સંકૃત કક્ષકની અંદર આપણે કહી શકીએ કે એસ એક એસ કક્ષક છે, બીજી પી કક્ષક છે. તો આમ એસ લાક્ષણિકતા મારે કહેવી હોય તો એમાં 50% મિત્રો એસ લાક્ષણિકતા છે અને 50% પી લાક્ષણિકતા મને એસપી સંકરણમાં મિત્રો જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે જો મધ્યસ્થ પરમાણુની કક્ષકોમાં એસપી સંકરણ થાય તો એ પરમાણુ જે છે એ પરમાણુની ઝેડ અક્ષ જે છે એ ઝેડ અક્ષની બે વિરુદ્ધ બાજુ જે છે એ વિરુદ્ધ બાજુએ એસપી સંકર કક્ષકો ગોઠવાય છે. એનો ધન ભાગ બે વિરુદ્ધ બાજુએ છે એમાં નાના ઋણ પિંડક આવેલા છે અને જેના પરિણામે મિત્રોએ મજબૂત બંધની રચના કરી શકે છે. તો આવી બે એસપી સંકર કક્ષકો જે છે પરસ્પર વિરુદ્ધ બાજુએ ગોઠવાય, આથી અણુનો ભૌમિતિક આકાર મિત્રો રેખીય થાય અને એનો બંધ કોણ જે છે એ બંધ કોણ 183 આપણને મિત્રો જોવા મળે છે. તો આ એસપી સંકરણ કે આપણે પીઈસીએલના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. તો મિત્રો
મધ્યસ્થ પરમાણુ ની બેરિલિયમ ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, આ 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન મિત્રો પ્રમોટ થાય. જરા ધ્યાન રાખજો, પ્રમોટ કોને કહેવાય? પ્રમોશન એ મિત્રો સંકરણ માટેની આવશ્યક અથવા જરૂરી શરત નથી, પણ અહીં આગળ બેરિલિયમ ઉત્તેજિત અવસ્થામાં બંધ બનાવે છે. માટે બેરિલિયમ ની ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય અને મને 1s2 2s1 2p1 ઇલેક્ટ્રોન રચના મળે છે. હવે મિત્રો, આ બેરિલિયમ ની એક 2s અને 2p કક્ષકોના સંમિશ્રણથી આપણને નવી બે sp સંકર કક્ષકો મળે છે. હવે આ બે sp સંકર કક્ષકો કે જેમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે, એટલે કે આપણે કહી શકીએ છીએ કે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે. આવી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોને આપણે કાં તો આડો લીટા કાં તો ઊભા લીટા વડે મિત્રો દર્શાવી શકીએ છીએ. તો આવી બેરિલિયમની અર્ધપૂર્ણ ભરાયેલી બે sp સંકર કક્ષકો એ બે ક્લોરીનની મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી pz કક્ષક. હવે બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ હોય, માટે મેં એકમાં ઊભા લીટા કર્યા. તો મિત્રો આ ક્લોરીનની pz કક્ષકમાં હું આડા લીટા કરું છું, એટલે કે બંને ઇલેક્ટ્રોનનું ભ્રમણ મિત્રો વિરુદ્ધ થાય અને પરિણામે મધ્યમાં ચોકડી પડે જે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે. તો આ રીતે બેરિલિયમની બે sp સંકર કક્ષકો કે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે બે ક્લોરીનની અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષકો સાથે આ રીતે સંમિશ્રિત થાય અને આપણને બે bcl બંધ પ્રાપ્ત થાય છે. આવા bcl નો અણુ રેખીય અને બંધ કોણ મને 180 ડિગ્રી મિત્રો જોવા મળે. ચાલો હવે વાત કરી લઈએ sp2 સંકરણ. મિત્રો sp2 સંકરણમાં એક s અને બે p કક્ષકો છે, pz અને py. તો આવી એક s અને બે pz અને py કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે નવી ત્રણ મળે. જે ત્રણ મળે છે એ ત્રણને sp2 સંકર કક્ષકો કહીએ છીએ. આ ત્રણેય sp2 સંકર કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ બળ લાગે, એટલે કે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો મિત્રો 120 ડિગ્રી જોવા પડે. એવી રીતે સમતલીય ત્રિકોણ આકારે ત્રણે ત્રણ sp2 સંકર કક્ષકો મિત્રો ગોઠવાય છે. બંધ કોણ 120 ડિગ્રી. હવે આવી મિત્રો ત્રણ sp2 સંકર કક્ષકો છે, તો એ sp2 સંકર કક્ષકમાં s લાક્ષણિકતા પરસેન્ટેજ s, તો આપણે કહી શકીએ કે મિત્રો sp2 સંકરણમાં ત્રણ કક્ષકોમાંથી એક ભાગ s કક્ષકનો છે, માટે એમાં s લાક્ષણિકતા 33.33% અને p લાક્ષણિકતા 66.66% મિત્રો આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે આ સંકરણ BCl3 ના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. બોરોન, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 છે, જેની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય. હવે ઉત્તેજિત અવસ્થામાં બોરોનની મિત્રો ઉત્તેજિત અવસ્થામાં બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી એક 2s અને બે 2p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે આ રીતે, અને નવી ત્રણ sp2 સંકર કક્ષકો આપે છે. આ ત્રણે ત્રણ sp2 સંકર કક્ષકો એ મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી છે. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. હવે જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એ ત્રણ ક્લોરીન કે જેની અર્ધપૂર્ણ ભરાયેલી pz કક્ષક સાથે મિત્રો આ રીતે સંમિશ્રિત થશે, જેના પરિણામે મિત્રો આ રીતે ત્રણ bcl બંધની મિત્રો રચના થાય અને જેના પરિણામે bcl
આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત એસપી